અસલામ વાલકુમ ધોરણ છ બના વિદ્યાર્થીઓ આ અગાઉ આપણે વિજ્ઞાનમાં પાંચ સાત ચાલો વનસ્પતિને ઓળખીએ એની ચર્ચા કરી આશા છે આપ સૌએ તે વિડીયો જોયો હશે આપણે જોયું તે પાંચમાં તે ટોપિકમાં તે વિડીયોમાં કે વનસ્પતિ કોને કહેવાય કે જમીન પર પથરાયેલી લીલી હરિયાળી જે વેલા રૂપે હોય છોડ રૂપે હોય રૂપે હોય કે વૃક્ષ રૂપે હોય એને આપણે વનસ્પતિ તરીકે ઓળખતા આ વનસ્પતિના ભાગો વિશે ચર્ચા કરી વનસ્પતિના ભાગોમાં મૂળ પ્રકાંડ પર્ણ અને પુષ્પ આ મુખ્ય ચાર ભાગો છે કેટલીક વનસ્પતિમાં ફૂળ ફળ જોવા મળે છે મૂળ કે જે જમીનના અંદર વિકાસ પામતો ભાગ છે પ્રકાંડ એ જમીનના ઉપર વિકાસ પામતો ભાગ છે પર્ણ અને પુષ્પ બરાબર હવે આપણે આ ચાર પ્રકાર પાંચ પ્રકારો જે છે મૂળ પ્રકાંડ પણ અને પુષ્પો સૌથી પહેલા આપણે મૂળ વિશેની ચર્ચા આપણે અગાઉના લેક્ચરમાં જોઈએ મૂળના પ્રકારો જોયા મૂળના કાર્ય જોયા મૂળના પ્રકારોમાં આપણે તંતુ મૂળ અને સોટી મૂળ વિશે પણ ચર્ચા કરી આજે આપણે જમીનના ઉપર વિકાસતા કાશ્મીર વાળા ભાગ જેને આપણે પ્રકાંડ કહીએ છીએ થડ કહીએ છીએ એના વિશે ચર્ચા કરીશું પ્રકાંડ કાસમય વાર છાલવાળો ઉપર દેખાતો ભાગ છે પાણી અને ક્ષારોનું વનસ્પતિના ઉપર સુધી અને નીચે સુધી વિવિધ ભાગો સુધી તેનું વહન કરે છે આ વહન કરવા માટે તેમાં અન્નવાહિની અને જલવાહિની હોય છે આના વિશે તમે આગળના ધોરણમાં શીખશો બીજું કાર્ય છે પર્ણોને તૈયાર કરેલો ખોરાક વનસ્પતિના પર્ણોએ સૂર્યપ્રકાશની હાજરીમાં તૈયાર કરેલો ખોરાક આ ખોરાકનું વનસ્પતિના વિવિધ ભાગો સુધી વહન કરે કરે છે છે ત્રીજું કાર્ય કાર્ય રાખીને આધાર આપવાનું અને ચોથું કાર્ય વનસ્પતિના પર્ણોને એવી રીતે ફેલાવે છે કે જે દરેકને સૂર્યપ્રકાશ મળી રહે આ ચાર મુખ્ય તેના કાર્યો છે પાણી અને ક્ષારોનું વહન કરવું પર્ણોએ તૈયાર કરેલા ખોરાકનું વહન કરવું પ્રકાર ને થડ ને એવી તત્તા રાખીને ને તેને આધાર આપવાનું કાર્ય કરવું પર્ણ ને એવી રીતે ફેલાવવું કે દરેક ને પોતાનો દરેક સૂર્યપ્રકાશ મળી રહે અને ખોરાક તૈયાર કરી શકે હવે જોઈએ આપણે કે આનો એક પ્રયોગ છે કે ભાઈ પ્રકાંડ પાણી અને ક્ષારો વહન કરે છે એટલે અમારા પ્રયોગ પોથી પ્રયોગ આવે છે તો સૌપ્રથમ આપણે બે બીકર લઈશું એક બીકરમાં પ્રકાંડ સાથેની ડાળી અને સફેદ પુષ્પ જો મળી શકે તો તે દાડીને આપણે મૂકીશું બીજા એક બીકર માં પાણી ભરીશું અને આ સફેદ પુષ્પ જે દાડી છે એના ઉપર આપણે રંગીન સાહી આપણે લાલ સાહી ના ટીપા નાખીશું અને પછી તેને થોડાક કલાક પછી તેમાં થતા પરિવર્તન અવલોકન કરીશું તો આપણને જોવા મળશે કે બીકર માં જે લાલ રંગનું પાણી છે એ પાણી આ પ્રકાંડમાં રહેલી અન્નવાહિની ઓઢવાડા શું કરે છે તે ઉપરના તરફ

આપણા શરીરમાં જે નાક છે આપણે શ્વસનનું કાર્ય કરે છે એ રીતે વનસ્પતિમાં પર્ણો પણ શ્વસનનું કાર્ય કરે છે અને રસોડ એટલા માટે કહે છે કે સૂર્યપ્રકાશની હાજરીમાં ખોરાક તૈયાર કરવાનું કાર્ય કરે છે આ જે છે છે આ જે વનસ્પતિના પ્રકાંડ સાથે જોડાયેલું હોય છે જે વનસ્પતિના દાંડી સાથે જોડાયેલું હોય છે એને આપણે દંડ કહીએ છીએ અને આ જે પહોળો ભાગ જે છે એને પર્ણપત્ર તરીકે ઓળખવામાં આવે છે તમે પર્ણને જોશો તો એમાં એક વચ છે એક ઉપશે રેખા જોવા મળે છે આ રેખાને આપણે ઉપશે તરીકે ઓળખીશું તેની આસપાસ નાના નાના લીટીઓ હોય છે જાલાકાર માં હોય છે એને આપણે ઉપશીરા તરીકે ઓળખીશું હવે જુઓ કે આ ઉપશીરા અને શીરા શીરા કોને કહેવાય કે શીરા તેને કહેશું કે પર્ણોમાં રહેલી રેખાઓની ગોઠવણીને ને કહેવામાં આવે છે આ શિરાઓના બે પ્રકાર છે સમાંતર શિરા અને જાલાકાર શિરા સમાંતર શીરા એમાં મુખ્ય ભાગે મકાઈ છે છે ઘાસ છે એ છે છે એમાં આપણને જોવા મળે જો તમારી સમક્ષ ઘાસ ઘાસ બતાવવામાં આવે છે તો આ પર્ણની તમે જો રેખાઓ જોશો તો સમાંતર તમને જોવા મળશે બરાબર એ જ રીતે નાળિયેરી છે આ એક પનો લીધું તમારી સામે એમાં પણ તમે જુઓ તેની શિરાઓની ગોઠવણી જે છે એ સમાંતર તમને જોવા મળે છે એ રીતે કેરનું પાન તમે લેશો એમાં પણ તમને સમાંતર શીરા વિન્યાસ જોવા મળશે એ રીતે આ તમારી સામે જાસુદનું પણ છે બરાબર હવે એની શિરાઓની ગોઠવણી તમે જુઓ તો તમને એક મધ્ય રેખા જોવા મળે છે અને આ બધી જે રેખાઓ છે જાલાકાર જાળ મચ્છી પકડવાની જાળ જે આવે છે એવી જાલાકાર પ્રકારની રચના તમને જોવા મળે છે આમ સમા શિરાઓની શિરાઓના પ્રકારમાં આપણે જોઈએ કે શિરાઓ પ્રકાર બે છે સમાંતર શિરા વિન્યાસ અને જાલાકાર શિરા વિન્યાસ સમાંતર શિરા વિન્યાસ મોટા ભાગે એક દરી વનસ્પતિ જે હોય છે જેના બે ફાટ પડતી નથી બરાબર

વનસ્પતિના પર્ણોની શિરાઓની ગોઠવણી જાલાકાર હશે તો તેનાયેરી જેવા પણોમાં શિરા વિન્યાસ જોવા મળે છે અને જાલાકાર શિરા વિન્યાસ મુખ આંબો વડ લીમડો અને પીપળો આવી વનસ્પતિમાં જાલાકાર શિરા વિન્યાસ જોવા મળે છે હવે જોઈએ કે આ પર્ણો આ પણો વનસ્પતિમાં શું કાર્ય કરે છે તો જોઈએ કે વનસ્પતિના વનસ્પતિ નું પણ બાષ્પો સર્જન નું કાર્ય કરે છે વધારાની બાષ્પ મુરે ચૂસેલું વધારાનું પાણી અને ક્ષારો શું કરે છે પર્ણોમાં રહેલા બારીક છિદ્રો એને ચિત્રો રંધ્રો કહેવામાં આવે છે આ મદદથી તે શું કરે છે પાણી અને બાષ્પ વનસ્પતિની આસપાસ ફેલાવે છે તમે કોઈ વનસ્પતિના નીચે બેઠા હોય તો તમને નાના નાના પાણીના ટપકા તમને જોવા મળે છે અને ઠંડકનો અનુભવ થાય છે તો આ શું છે એ બાષ્પ છે એના પ્રયોગ માટે આપણે જોવાનું કે એક વનસ્પતિની ફૂલ પાન સાથેની મોટા પાન વાળો છોટ પસંદ કરવાનો છે એની ડાળીના અંદર પ્લાસ્ટિકની પોલી અવલોકન કરશો તો તમને પાણીના નાના નાના બિંદુઓ જોવા મળે છે આપણે અંદર પાણી નાખ્યું ન હતું તો આ પાણી ક્યાંથી આવ્યું તો કે આ પાણી વનસ્પતિના પર્ણો દ્વારા જે બારીક છિદ્રો રહેલા છે પંઘ્રો એ વઢરાનું પાણી અને શું કરે છે બહાર ઠાલવે છે એટલે વનસ્પતિનું સૌથી પહેલું કાર્ય છે બાષ્પો સર્જનનું કાર્ય વળી બીજું કાર્ય છે પ્રકાશ શોષણનું કાર્ય કરે છે વનસ્પતિના પર્ણો જેટલી વનસ્પતિ વધુ વનસ્પતિના પર્ણો વધારે એ ખોરાક તૈયાર કરવાનું કામ કરે છે આ વનસ્પતિ સૂર્યપ્રકાશની હાજરીમાં સ્ટાર્ચ રૂપે ખોરાક તૈયાર કરવાનું કામ કરે છે આથી એને આપણે વનસ્પતિનું રસોડું પણ કહીશું ત્રીજું એક કાર્ય છે વનસ્પતિનું શ્વસન શ્વસન કરવું વનસ્પતિ શું કરે છે શ્વસનનું કાર્ય પણ કરે છે આથી વનસ્પતિને વનસ્પતિના પર્ણને ને વનસ્પતિનું નાક પણ કહેવામાં આવે છે આ સિવાય હવે વનસ્પતિના ચોથો જે ભાગ છે પુષ્પ પુષ્પ વિશે આવતીકાલે શનિવાર કે શનિવારે આપણે પુષ્પ વિશેનો વિડીયો આપણે તમારી સમક્ષ રજૂ કરીશું અને આ પાઠની પૂર્ણાહુતિ પૂરી કરીશું આ સાથે હું બીજા વિડીયો પણ તમને મોકલીશ સેન્ડ કરીશ તો તે સ્વદેપોથી આધારે બીજા પ્રશ્નો તરી પર તમે ચર્ચા કરજો અને એ વિડીયો પણ જોઈને તમે એને સમજવાનો પ્રયત્ન કરશો એવી આશા